રાપર ખાતે આજે યોજાયેલી એટીએટી મીટીંગમાં તાજેતરમાં ચૂંટાયેલા મહિલા ધારાસભ્ય સંતોકબેન ભજુભાઈ આરેઠિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની એટીએટીની બેઠકમાં અધિકારીઓ સમક્ષ કેટલાક પ્રાથમિક સુવિધાના પ્રશ્નો અંગે પણ રજૂઆત કરી હતી, જેમાં ખાસ કરીને પલાશવા, ગાગોદર, આડેસર વગેરે વિસ્તારમાં જે પીવાના પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે તેની રજૂઆત કરીને તાત્કાલિક અસરથી આ પ્રશ્નો ઉકેલવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી હતી. જોકે અધિકારીએ ધારાસભ્ય સંતોષબેનને સંતોષકારક ઉત્તર આપીને તાત્કાલિક અસરથી પ્રશ્નો ઉકેલવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. રાપર તાલુકા પંચાયત ખાતે આજે તાલુકાની એટીવીટીની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાને જે લોકો દ્વારા અરજદારો દ્વારા જે રજૂઆત મળી છે તે રજૂઆત તેમને એટીવીટીની બેઠકમાં રજૂ કરી હતી અને તાત્કાલિક અસરથી આ રજૂઆતનું નિરાકરણ આવે તે પ્રકારની માગણી કરવામાં આવી હતી. કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ જણાવ્યું હતું કે આજરોજ એટીવીટીની બેઠકમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં આ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને રાપર પંથકમાં 49 જેટલા ખેડૂતોના નામે 2 લાખ જેટલી કિંમતી જમીન ખેડૂતોના નામે ગેરકાયદેસર રીતે કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે. જે પ્રકારની રજૂઆત આવતા તાત્કાલિક અસરથી તેમની એટીવીટીની બેઠકમાં આ સમગ્ર હકીકતનો પદાફાશ કરવામાં આવ્યો હતો અને સંબંધિત અધિકારીઓએ પંકજ મહેતાને સધિયારો આપ્યો હતો કે તાત્કાલિક અસરથી આવી હકીકતની ખરાઈ કરી અને જો ખરેખર કસુરવાન હશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે 49 જેટલા ખેડૂતોના નામે 2 લાખ એકર જમીનનું ગેરકાયદેસર હડપ કરી જવાનું આ ષડયંત્ર પંકજ મહેતાએ પદાફાશ કર્યો હતો. તેમણે વધુમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ખાસ કરીને રસ્તાના કામો, તળાવના કામો અને પાણીના કામમાં જે કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેની માહિતી મળતાની સાથે જ તેમણે સંબંધિત અધિકારીને રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવી છે અને કેટલાક કામોમાં વધારે પડતી ગેરરીતિ જણાતા આવા કામો તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે બહાદુરગઢની બાજુમાં સરકારી જમીન ઉપર મોટે પાયે કિંમતી દબાણ કરવામાં આવ્યું છે. આ દબાણની પર તાત્કાલિક અસરથી તપાસ કરવાની માગણી કરવામાં આવતા જે માગણી સંબંધિત અધિકારીઓ દ્વારા સ્વીકારવામાં આવી હતી અને આ બહાદુરગઢની બાજુમાં સરકારી જમીન પર જે દબાણ થઈ રહ્યું છે તે દબાણ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે અને દબાણ કરતા સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તે પણ ખાતરી આપવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે રાપરના રણમાં જે મોટે પાયે ખેડૂતોના નામે જમીન હડપ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને હકીકતે ભારે સનસનાટી મચાવી દીધી છે. એટીવીટીની અંદર સામાન્ય રીતે પ્રજાના જે રોજબરોજના પ્રશ્નો હોય એ પ્રશ્નો પ્રજાના પ્રતિનિધિ તરીકે, આગેવાન તરીકે અમારા સુધી પહોંચતા હોય છે અને એને ઉકેલવાનું ઉત્તમ માધ્યમ એટલે તાલુકા સંકલન સમિતિ એટીવીટી, આપણો તાલુકો. અને એની અંદર આજે અમે સદસ્ય તરીકે, એટીવીટીના સદસ્ય તરીકે અગાઉના કેટલાક પ્રશ્નો હતા એનો પણ રિવ્યુ લીધો છે અને કેટલાક નવા પ્રશ્નો પણ મૂક્યા છે. ખાસ કરીને કામની ક્વોલિટી જે થતી હોય, રસ્તાના કામ હોય, તળાવના કામ હોય કે ટોયલેટના કામ હોય, એની ક્વોલિટી જળવાઈ રહે એ દિશાની અંદર વહીવટી તંત્ર પાસે અમે આગ્રહ અને અપેક્ષા રાખી છે અને વહીવટી તંત્રએ પણ સકારાત્મક લઈને જ્યાં જ્યાં પણ કામની ક્વોલિટી બાબતની ફરિયાદો હતી એ કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટરોને નોટિસ પણ આપી છે, કેટલાક કામને બંધ પણ કરાવ્યા છે. આ ઉપરાંત મારા ધ્યાનમાં 1-2 વિષય કાર્યકર્તાઓ મારફત આવ્યા હતા અને એ વિષય હતા, એક બહાદુરગઢની બાજુમાં સરકારી ખૂબ મોટી જમીન ઉપર કોઈ બાઉન્ડ્રી કરી રહ્યો છે અને એ દિશાની અંદર તપાસ કરી અને શું હકીકતો છે આગામી મિટિંગમાં મૂકવા માટેનો પણ નિર્ણય થયો છે. ઉપરાંત વરુણના રણની અંદર 1000 એકર જમીન ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને ક્યાંક ને ક્યાંક કોઈ ખેડૂતોના નામે કરી અને આખું એક ષડયંત્ર રચાયું હોય એ પ્રકારની મારી પાસે રજૂઆત આવી હતી અને એ રજૂઆત પણ મેં વહીવટી તંત્ર સમક્ષ મૂકી છે અને મને જે માહિતી મળી છે એ પ્રમાણે લગભગ 49 જેટલા ખેડૂતોએ 2 લાખ એકર જેટલી જમીનની અંદર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાનું શરૂ થયું છે અને એને રોકવા માટે અને આવું કોઈના મળી ઈરાદા હોય તો એ પાર ન પડે એ દિશાની અંદર વહીવટી તંત્ર કામ કરે એવી પણ અપેક્ષા અમે ત્યાં રાખી છીએ.